હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકો આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર ફોર્ટીન કેરળનું આમંત્રણ આપણે આ પાઠ આખો ભણી ગયા હવે આપણે તેમનું જે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે તે આજે ભણીશું તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ક્રોસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરો એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને બાજુમાં બે ઓપ્શન આપેલા છે તેમાંથી એક સાચો ઓપ્શન સિલેક્ટ કરીને લખવાનો છે તો સૌથી પહેલી બ્લેન્ક છે કેરળ વાસીઓનું પ્રિય ભોજન બ્લેન્ક છે તો બાળકો કેરળ વાસીઓનું પ્રિય ભોજન કયું હતું ચોખા અને માછલી કે રોટલી અને શાક તો આમાં આન્સર આવશે ચોખા અને માછલી તો આમાં આન્સર આવશે નૌકા દોડ જે ઓનમના દિવસે તે લોકો સેલિબ્રેટ કરે છે દક્ષિણ ભારતના પ્રદેશમાં ચરો ચારે તરફ બ્લેન્ક છે દુકાળ કે હરિયાળી તો આમાં આન્સર આવશે હરિયાળી એટલે કે લીલોતરી ગ્રીનરી ગ્રીનરી ત્યારબાદ બ્લેન્ક ના ક્ષેત્રોમાં કેરળ પ્રદેશ સૌથી આગળ રમત ગમત કે શિક્ષણ એટલે કે સ્પોર્ટ કે એજ્યુકેશન તો આમાં આન્સર આવશે એજ્યુકેશન એટલે કે એજ્યુકેશનમાં કેરળ સૌથી આગળ છે ત્યારબાદ યોગ્ય જોડી બનાવો તમને એક સાઈડ ફેસ્ટિવલના નામ આપેલા છે અને બીજી સાઈડ તે ફેસ્ટિવલ જે રાજ્યમાં ઉજવાય છે તે રાજ્યના નામ આપેલા છે ચાલો તો આપણે બંનેને એક સાથે જોઈન્ટ કરવાના છે તો સૌથી પહેલું છે દુર્ગા પૂજા તો દુર્ગા પૂજા સૌથી વધારે સેલિબ્રેટ થાય છે પશ્ચિમ બંગાળમાં તો દુર્ગા પૂજાને આપણે પશ્ચિમ બંગાળ સાથે જોઈન્ટ કરીશું ત્યારબાદ વૈશાખી તો વૈશાખી એ પંજાબનો સૌથી મોટો તહેવાર છે એટલેમાં આવશે પંજાબ ત્યારબાદ ઓણમ ઓણમ એ કેરળનો સૌથી વધારે પ્રખ્યાત ફેસ્ટિવલ છે ત્યારબાદ પોંગલ તો પોંગલ એ તમિલનાડુનો સૌથી ફેમસ તહેવાર છે એટલા માટે આપણે પોંગલ ને તમિલનાડુ સાથે જોઈન્ટ કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે યોગ્ય ઉત્તર પસંદ કરી ખરાની નિશાની લગાવો એટલે કે પ્રશ્ન છે કેરળ પ્રદેશ ભારતના કયા ભાગમાં આવેલું છે સાઉથ સાઈડ ત્યારબાદ અહીંનું મુખ્ય મુખ્ય નૃત્ય કયું છે એટલે કે કેરળનું જે ફેમસ ડાન્સ કયો છે તો તેમાં આવશે કથકલી ત્યારબાદ નવું વર્ષ શરૂ થાય ત્યારે કયો તહેવાર ઉજવવામાં આવે છે તો આમાં આન્સર આવશે વિષુ એટલે કે કેરળના લોકોનું વર્ષ પૂર્ણ થાય ત્યારે વિષુ નામનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે વચન બદલો એટલે કે અહીંયા તમને એક વચન આપેલું છે તો તેનું બહુવચન કરવાનું છે અને જો બહુવચન આપ્યું હોય તો એક વચન કરવાનું છે બંને સાઈડ તમને પૂછેલું છે તો સૌથી પહેલું છે ખાડી તો ખાડીએ એક વચન છે તો તેમનું બહુ વચન થશે ખાડીઓ ત્યારબાદ સંસ્કૃતિ તો સંસ્કૃતિઓ ત્યારબાદ સ્ત્રી તો સ્ત્રીઓ ત્યારબાદ હવે તમને અહીંયા બહુ વચન આપેલું છે ચટ્ટાય તો તેનું એક વચન થશે ચટ્ટાઈ ત્યારબાદ પાછું બહુ વચન આપેલું છે મહિલાઓ તો તેનું એક વચન થશે મહિલા ત્યારબાદ ત્યારબાદ નહેર તો નહેરો સાડી ત્યારબા સાડીનું બહુ વચન થશે સાડીઓ ત્યારબાદ નદી તો નદીનું બહુ વચન થશે નદીઓ ત્યારબાદ નો પ્રશ્ન છે બાળકો અહીંયા જે બંધ ભજતો શબ્દ સાથે કનેક્ટેડ હશે એક શબ્દ તેનાથી આખો અલગ હશે જે અલગ શબ્દ છે તેના ઉપર તમારે સર્કલ છે છે તો પહેલું કેરળ અરુણાચલ તમિલનાડુ અને નારિયેળ તો આમાં નારિયેળ શબ્દ સૌથી અલગ છે કારણ કે પહેલા ત્રણ છે તે પ્રદેશના નામ છે તો નારિયેળ ઉપર આપણે સર્કલ કરીશું ત્યારબાદ મલયાલમ માતૃભાષા ગુજરાતી અને બંગલા તો બાળકો મલયાલમ ગુજરાતી અને બંગલા એ એક ભાષાના નામ છે જ્યારે માતૃભાષા એક આખો અલગ શબ્દ છે એટલા માટે માતૃભાષા ઉપર આપણે ગોળ કરીશું ત્યારબાદ ઓનમ પોંગલ બિહુ અને સંસ્કૃતિ તો પહેલાંના ત્રણ એ ફેસ્ટિવલના નામ છે અને સંસ્કૃતિ એટલે કે કલ્ચર થાય તો તે આખો અલગ વર્ડ છે એટલા માટે તેના ઉપર આપણે સર્કલ કરીશું ત્યારબાદ કથકલી કથક વૈશાખી અને ભરતનાટ્યમ તો કથકલી કથક અને ભરતનાટ્યમ એક જાતના નૃત્યના પ્રકાર છે અને વૈશાખી એ ફેસ્ટિવલ છે એટલા માટે આપણે વૈશાખી ઉપર સર્કલ કરીશું ત્યારબાદ સિતાર પાયલ વીણા અને સરોદ તો સિતાર વીણા સરોદ તો આ એક આપણા વાજિંત્રોના નામ છે તો પાયલ એ પગમાં પહેરવાની વસ્તુ છે એટલા માટે પાયલ ઉપર આપણે ગોળ કરીશું ત્યારબાદ લવિંગ એલચી જાયફળ અને ખાંડ તો પહેલાં ત્રણ એ મસાલા છે જે શાકભાજી આપણે બનાવીએ તેમાં નાખીએ છીએ અને ખાંડ ત્યારબાદનો પ્રશ્ન છે સમજો અને શબ્દ બનાવો બાળકો અહીંયા આપણને વર્ણ વિચ્છેદવાળા શબ્દો આપેલા છે તો તેને આપણે જોઈન્ટ કરી અને લખવાના છે બધા શબ્દની પાછળ ઈની માત્રા લગાડેલી છે તો તેને જોઈન્ટ કરવાથી જે શબ્દ બને તે આપણે લખવાનો છે તો पूर्व + इ એટલે પૂર્વી ત્યારબાદ પશ્ચિમ + ઇ એટલે પશ્ચિમી ત્યારબાદ રોગ તો રોગી ત્યારબાદ બહાર + ઇ એટલે બહારી મેદાન + ઇ મેદાની પરિશ્રમ + ઇ પરિશ્રમી પહાડ વત્તા ઈ પહાડી વિદેશ વક્ષિણી ત્યાર બાદ નો પ્રશ્ન છે નીચે દર્શાવેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો એટલે કે તમને અહીંયા પાંચ અલગ અલગ શબ્દો આપેલા છે તો તે શબ્દ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે તો સૌથી પહેલો શબ્દ છે હરિયાળી તો કેરળ પ્રદેશમાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી છે એટલે કે કેરળ નામના પ્રદેશમાં ચારે તરફ ગ્રીનરી ગ્રીનરી જ છે ત્યારબાદ અભિવાદન એટલે કે આવકાર વેલકમ કરવું આપણે સૌનું અભિવાદન કરવું જોઈએ એટલે કે આપણે સૌનું વેલકમ કરવું જોઈએ ત્યારબાદ પૌષ્ટિક એટલે કે હેલ્ધી તો પૌષ્ટિક ભોજન સ્વાસ્થ્ય માટે સારું છે એટલે કે હેલ્ધી ફૂડ આપણા બોડી માટે ખૂબ જ સારું છે ત્યારબાદ ખેતી એટલે કે ફાર્મિંગ ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે કે ભારતમાં ખેતી સૌથી વધારે છે ત્યારબાદ નિમંત્રણ એટલે કે ઇન્વિટેશન આપવું તો આમાં આપણે બનાવીએ સાગર સૌ મહેમાનને નિમંત્રણ આપે છે એટલે કે સાગરે તેમના ઘરે આવેલા બધા ગેસ્ટને વેલકમ કર્યું છે થેન્ક યુ